ડભોઈ તાલુકાના કરાલી ગામે દેવ નદીના કિનારે આવેલ ખેતરમાં એક વિશાળ મગર ફસાઈ રહ્યો હોવાનો ફોન ડભોઈ વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટના યુવાનો અને વન વિભાગને મળતા વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટના યુવાનો દ્વારા 11.5 ફૂટના વિશાળકાય મગરને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. ડભોઈ તાલુકાના કરાલી ગામના ખેડૂત વ્રજ પટેલનું ખેતર દેવ નદીના કિનારે આવેલું છે. છેલ્લા એક સપ્તાહથી દેવ નદીમાં મગર હોવાનું ગ્રામજનોમાં બોલાઈ રહ્યું છે, ત્યારે આજે વહેલી સવારે આ મગર વ્રજ પટેલના ખેતરમાં આવી ફસાઈ જતા વ્રજ પટેલ દ્વારા ડભોઈ વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટના વૈભવ પટેલને જાણ કરવામાં આવી હતી. જે આધારે વૈભવ પટેલ દ્વારા ડભોઈ વન વિભાગના આરએફઓ આરએમ વસાવા અને બીટ ફોરેસ્ટર અનિતાબેન રાઠવાને સાથે રાખી મગર રેસ્ક્યુ કરવા ગયા હતા. 11.5 ફૂટનો મગર આશરે 300 કિલો વજન ધરાવતા આ મગરને વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટના યુવકો વૈભવ પટેલ, સંદીપ માલવીશ, રાજેશ વસાવા, ભાર્ગવ ભટ્ટ, અલય શાહ, વિપુલ વસાવા, સૌરવ વોરા અને રોનક રાવલ દ્વારા 4 કલાકની ભારે જહેમત બાદ ફંદાના સહારે રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ મગરને ડભોઈ વન વિભાગને સોંપી દેવામાં આવ્યો હતો. વન વિભાગ દ્વારા મગરને રહેણાંક વિસ્તારથી દૂર છોડી દઈ ગ્રામજનોને મગરના ભયથી મુક્ત કર્યા હતા. આજરોજ વહેલી સવારના 4 વાગે કરાલી ગામેથી ગામ લોકોનો ટેલિફોનથી મેસેજ આવતા આપણે વૈભવ પટેલ મગર રેસ્ક્યુ એટલે ફોન આવતા કે ગામના ખેડૂતના ખેતરમાં મગર આવી ગયેલ છે. તો વૈભવ પટેલ જે રેસ્ક્યુઅર છે એમને આરએફઓ શ્રી ડભોઈને જાણ કરી કે આ રીતના ટેલિફોનથી મેસેજ આવેલા છે એટલે મગર રેસ્ક્યુ કરવા માટે જવાનું. આ ડભોઈ આરએફઓથી આરએમ વસા અને ડિપાર્ટમેન્ટના સ્ટાફ તથા વૈભવ પટેલના રેસ્ક્યુઅરના માણસો ભેગા થઈને કરાલી ગામે જઈ અને મગરને રેસ્ક્યુ કરી સહી સલામત તેને લાવી અને છોડવામાં આવે છે. માનવ વસ્તીથી દૂર સહી સલામત છોડી દેવામાં આવે છે. મગરની શું હાઈટ હશે? લગભગ 11.5 ફૂટ જેટલી લંબાઈ છે અને લગભગ નર છે અને એનું વજન આશરે 250 થી 300 કિલોગ્રામ. હું વૈભવ પટેલ, વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટ ડભોઈ. હું અને મારી ટીમ સવારે કરાલી ગામથી સ્થાનિક વ્રજ પટેલનો ફોન આવતા કે ખેતરની અંદર એક મગર આવી જતા. એમને અમને ફોન કર્યો. અડધી રાત્રિએ ફોન આવતા અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ડભોઈ જે આરએમ વસાવાને ફોન કર્યો અને એમને જાણ કરી કે આ રીતે કરાલી ગામની અંદર ખેતરમાં એક મગર ઉપર આવી ગયો છે જે ફસાઈ ગયો. ત્યારબાદ હું અને મારી ટીમ અને ફોરેસ્ટની ટીમ વન વિભાગને જોડે લઈ અમે ત્યાં પહોંચ્યા અને ત્યાં જઈને મગરને રેસ્ક્યુ કર્યો. બ્યુરો રિપોર્ટ, ડભોઈ.